जूनागढ़ जिला पाणखाण गाम में जर्जरित हालत में छे पानी नो टाको त्यारे गमे त्यारे थई शके छे धराशायी मोटी दुर्घटनाना वर्ताई रह्या छे एंधाण। હાલ આપણે પહોંચ્યા છે જૂનાગઢ જિલ્લાના પાણખાણ ગામે કે જ્યાં એક રામ ભરોસે ટાંકો ઊભો છે તે પણ આપણે અમે બતાવી રહ્યા છીએ વિડીયોની અંદર। ત્યારે અહીં ગામ લોકો દ્વારા આ જર્જરિત ટાંકાને લઈ અને વારંવાર તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર બહેરું મૂંગું હોય તેમ ધ્યાન હજી સુધી દેવામાં નથી આવ્યું। જ્યારે આ ટાંકાની બાજુમાં ગામનો એક અવેડો આવેલો છે જ્યાં મહિલાઓ પોતાના બાળકો સાથે કપડાં ધોવા માટે આવે છે, સાથે સાથે બાજુમાં એક ગૌશાળા પણ રહેલી છે જ્યાં મૂંગા પશુઓ પણ ભારી માત્રામાં છે, સાથે સાથે સુરધન બાપાનું એક મંદિર આવેલું છે ત્યાં પણ દર્શન માટે લોકો આવતા હોય છે। ત્યારે આ ટાંકાની જો વાત કરીએ તો ટાંકાની અંદર હાલ અત્યારે પોપડાઓ પડી રહી છે, ખીલાસળી દેખાઈ રહી છે, ત્યારે જો આ ટાંકો છે તે ગમે ત્યારે ધરાશાય થઈ શકે ત્યારે આમાં જો મોટી જાનહાનિ થાય તો આનું જવાબદાર કોણ? જ્યારે ગામ લોકો દ્વારા આ ટાંકાને પાડી અને નવો ટાંકો બનાવવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે, સાથે સાથે ગામના જ વતની રાજેશભાઈ દડિયા કે જેઓ મુંબઈ સ્થાયી છે તેમના દ્વારા પણ પોતાના લેટર પેડ ઉપર મુખ્યમંત્રીશ્રીને તેમજ પ્રધાનમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ ટાંકાની કોઈ મરામત કરવામાં આવી નથી। કેમેરામેન મિતુલ વાઢિયા સાથે પરેશ વાઢિયા, જી ટીવી ન્યૂઝ, જૂનાગઢ। જૂનાગઢ જિલ્લાના પાણખાણ ગામે ગામલોકોએ મીડિયા સમક્ષ પાણીના પ્રશ્ન બાબતે રજૂઆત કરી હતી। ગામલોકો દ્વારા જણાવાયું છે કે પીવાના પાણી સાથે વાપરવા માટે જે પાણી જોઈતું હોય છે તેમાંથી ટાંકો તો આવે છે, પરંતુ ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે અને આ ટાંકો ગમે ત્યારે પડી શકે તેમ છે। ટાંકાની બાજુમાં જે અવેડો આવેલો છે કે જ્યાં ગામની મહિલાઓ પોતાના બાળકો સાથે કપડાં ધોવા આવે છે, અહીં ગૌશાળા પણ આવેલી છે, બાજુમાં સુરાપુરાનું મંદિર આવેલું છે ત્યાં પણ લોકોની અવરજવર રહેતી હોય, આ ટાંકો ધરાશાયી થઈ જાય તો મોટી જાનહાનિ થઈ શકે છે। હું આ ગામનો એક નાગરિક છું અને છેલ્લા ઘણા વર્ષથી આ ટાંકો જર્જરિત હાલતમાં છે અને આ ગામની અંદર 5000ની વસ્તી જેને પીવા માટેનું પાણી એકમાત્ર ટાંકો છે અને લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે। તંત્રને વારંવાર આની જાણ કરવામાં આવી છે પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી અત્યાર સુધીની અંદર, અને બાજુની અંદર ગૌશાળા છે, સુરધન બાપાનું મંદિર છે, બાજુમાં પાણીનો અવેડો છે જ્યાં બૈરાઓ કપડાં ધોવા માટે પણ વારંવાર આવે, છતાં પણ જો આ ટાંકામાં કાંઈ પણ આકસ્મિક ઘટના બને તો એની જવાબદારી કોની છે, તંત્રની છે કે પછી કોની? અત્યાર સુધીમાં અમને કાંઈ પણ યોગ્ય જવાબ મળ્યો નથી અને વહેલી તકે આ ટાંકાનું સમારકામ કરે અથવા નવો ટાંકો મંજૂર કરે એવી અમારા ગામની રિક્વેસ્ટ છે તંત્રની। ઘણા વર્ષોથી જર્જરિત હાલતના ટાંકાને લઈને ગામના સરપંચ દ્વારા બાંધકામ વિભાગને જાણ કરાઈ છે। ગામના જ નાગરિક દ્વારા મુખ્યમંત્રીને પણ આ ટાંકા માટે રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ ધ્યાન ન આપવામાં આવતું હોય તેવી રાવ ઉઠી છે। વહેલી તકે ટાંકાની મરામત કરવામાં આવે અથવા તો બીજો ટાંકો બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। મારા ઘરનો સરપંચ છે, પછી આ ટાંકાની રજૂઆત જાજી વખત કરી, જૂનાગઢ કરી, કેસર 2 વર્ષ એક ધારી રજૂઆત કરીએ પણ ટાંકો કોઈ નવો આપતો આવતો નથી, ટાંકો હાલ જર્જરિત છે, બાજુમાં અવેડો છે, નુકસાન થાય છે, પડે તો બેજાને કપડાં ધોવાનું ત્યાં છે, ગૌશાળા બાજુમાં છે, મંદિર છે, જાજી વખત રજૂઆત કરી પણ હજી કોઈ ધ્યાન દેવામાં આવ્યું નથી। અચ્છા, આપે તંત્રને રજૂઆત કરી છે તો તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું આપને જાણ કરવામાં આવી છે કે કોઈ પ્રકારનો વાયદો આપવામાં આવ્યો છે કે કેમ? હા, એમ કીધું કે માસ મહિનામાં થઈ જાય, પછી માસ મહિના પાછામાં ગયા તો કે આ કોરોના નહીં થાય, કે આવતા માસ મહિનામાં થઈ જાય, પછી પાછું લોક ફરવાનું કહે છે, લોક ફરવા જબરદસ્ત આવે, તો કોરોના નહીં થાય ગામમાંથી લોક ફરો કોઈ ફરે નહીં। હાલ તો પાણખાણ ગામે જર્જરી ટાંકાને લઈને 2 વર્ષથી ગામલોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા ફક્ત ને ફક્ત વાયદાઓ આપવામાં આવે છે। પાણીના ટાંકા માટે લોકોએ મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરી છે, છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી, હાલની સરકાર માટે આ શરમજનક બાબત કહેવી હોય તો પણ કહી શકાય છે। સવાલ એ થાય છે કે તંત્રના અધિકારીઓને કોઈ કામ કરવામાં રસ કેમ નથી? શું માત્ર ને માત્ર પોતાની ઓફિસમાં જ બેસવા માટે અને સરકારી પગાર લેવામાં જ રસ ધરાવે છે? તેવા પ્રશ્ન અહીંના રહીશો પૂછી રહ્યા છે। બાંધકામ વિભાગના અધિકારીઓ ક્યારે જાગશે? કારણ કે જો કોઈ જાનહાનિ થશે તો તેના જવાબદાર કોણ રહેશે? હાલ તો અધિકારીઓ કોઈ પણ દુર્ઘટના બને તેની રાહ જોઈને બેઠા હોય તેવું લાગે છે। જો આવું ન હોય તો અત્યાર સુધીમાં કદાચ આ પાણીના ટાંકાની મરામત અથવા તો ડિમોલિશન કરીને નવો ટાંકો ઊભો કરવામાં આવ્યો હોત। પરેશકુમાર વાઢિયા, જી ટીવી ન્યૂઝ, માળિયાહાટીના। હળવદના ચરાવડા મહાકાળી આશ્રમ ખાતે નવરાત્રિ પર્વની વિશ્વ કલ્યાણ અર્થે અનોખી રીતે ઉજવણી કરવા માટે થઈ રહી છે તડામાર તૈયારીઓ।
હળવદના ચરાડવા મહાકાળી આશ્રમ સંસ્થાને ભક્તોની શ્રદ્ધાનું અનેરું મહત્વ કે 128 વર્ષના આશ્રમના મહંત પૂજ્ય દયાનંદગીરી બાપુ ભક્તોમાં આસ્થાનું પ્રતીક છે. 128 વર્ષના પૂજ્ય દયાનંદગીરી બાપુ અને તેમની 30 ફૂટ લાંબી જતા ભક્તોમાં આસ્થાનું પ્રતીક અનેક પ્રેરક પરચાને આસ્થા ધરાવતું મહાકાળી ઉપાસનાનું પવિત્ર ધામ કે જે નવરાત્રિમાં ભક્તોથી ઉભરાઈ રહ્યું છે. હળવદ તાલુકાના ચરાડવા ગામે મહાકાળી આશ્રમ આવેલો છે. લોકોની આસ્થા શ્રદ્ધા સાથે અનેક કામ મહાકાળી માતાના દર્શન કરવાથી થઈ રહ્યા છે તેવી એક લોકવાયકા પણ છે. 128 વર્ષ અને 30 ફૂટ લાંબી જટાવાળા આશ્રમના મહંત પૂજ્ય દયાનંદગીરી બાપુના આશીર્વાદ લઈ આશ્રમ આસ્થા અને શ્રદ્ધાથી સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, ઝાલાવાડ અને સમગ્ર ભારતમાંથી ભાવિકો ઉમટી પડે છે. હળવદ તાલુકાના ચરાડવા મહાકાળી આશ્રમ દ્વારા નવરાત્રિ પર્વની અનોખી રીતે ઉજવણી કરવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોરોના મહામારી નાશ થાય તેવા આશયથી વિશ્વ કલ્યાણ અર્થે નવરાત્રિ પર્વની મહાકાળીની ઉપાસના, હોમ યજ્ઞ આદિ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા 9 દિવસ હોમ હવન કરીને કોરોના મહામારીમાંથી વિશ્વને છુટકારો મળવે સાથે સર્વ લોકોના હિતાર્થે તેવા આશયથી નવરાત્રિ પર્વની ઉજવણી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા યજ્ઞ શ્લોક વૈદિક રીતે મહાકાળી માતાના સાનિધ્યમાં ઉજવણી કરવામાં આવશે. જય શૈલેશુતા પ્રવાસમ રામલખણમ પૂર્વજનમ રઘુવરમ સીતાપતિ સુંદરમ કાકુસ્તમ કરુણકરમ વિનાર્થ. હા, ભક્તવૃંદે પ્રિય ઓમ નમ નારાયણ. આરે આજે ચરડવા ગ્રામે મહાકાળી આશ્રમમાં ઉપસ્થિત છે. નવરાત્ર રમ્યાનો 9 દિની 9 બ્રાહ્મણો 9 કુંડી 9 ચંડી આરે હવન ચાલુ છે. ચારી બાજુ કચ્છ ભુજ સહિત ભગત લોકો ઉપાસના વ્રત ભજન કીર્તન ચાલુ છે. ચરડવા ગામ મહાકાળી આશ્રમ છે, એમાં માતાજીની ઉપાસના માટે નવરાત્રિ ઉપર 9 દિવસ યજ્ઞ કરવામાં આવે છે. તેમાં 9 બ્રાહ્મણો હોય છે અને એમાં રોજે રોજ માતાજી અલગ અલગ માતાજીના ઉપાસના માટે રોજે રોજ યજ્ઞ કરવામાં આવે છે અને ભક્તો અહીંયા પર બહુ આવે છે. અને એની મહત્વ મયુર રાવલ, જીટીવી ન્યૂઝ, હળવદ. કચ્છમાં માતાના મગ પગપાળા જતા પદયાત્રીઓની સેવામાં મોટા સાથે નાના ભૂલકાઓ પણ કરી રહ્યા છે પગયાત્રાળુઓની સેવા. આ વર્ષે કોરોના ગાઈડલાઈન મુજબ કાંઈ પણ સેવા કેમ્પ કરાયો નથી, પરંતુ લોકો મનની શ્રદ્ધાના જોરે નીકળ્યા છે. પદયાત્રીઓની સેવા માટે ઠેકઠેકાણે મોબાઈલથી સેવા કરતા લોકો નજરે પડે છે. મોટા લોકોની સાથે નાના બાળકો પણ સેવા કરતા જોવા મળ્યા. સુખપર ગામનો 10 વર્ષનો મનીષ ઉમરાણીયા અને 7 વર્ષની ખુશી સંજય ઉમરાણીયા કે જેઓ પરિવાર સાથે સેવા કરી રહ્યા છે. સુખપર ગામે છેલ્લા 5 વર્ષથી પદયાત્રીઓ માટે ફળફળાદી પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે તેવું મંગલભાઈ ઉમરાણીયાએ જણાવ્યું છે. ભુજ પાસે માલાપરના જનકભાઈ ચૌધરી પરિવાર સાથે 6 વર્ષથી પદયાત્રી માટે ફળફળાદી ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભુજના શૈલેષભાઈ સોની અને સાથે ધીરેનભાઈ જોશી પરિવાર દ્વારા છેલ્લા 20 વર્ષથી પદયાત્રીઓ માટે ચા, નાસ્તો, ફળ, દવા વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે. આ સેવામાં પરિવારના દરેક સભ્યો જોડાય છે. આમ પદયાત્રીઓની સેવા માટે લોકો પોતાના વાહનો મારફતે સેવા કરતા નજરે પડે છે. ભુજથી માતાના મઠ સુધી લઈ જઈ માતાજીના નારાઓથી રસ્તો ગુંજી ઉઠે છે. મનોજ સોની, જીટીવી ન્યૂઝ, ભુજ. સામાન્ય રીતે આપણા ઘરે જ્યારે કોઈ પ્રસંગ હોય અને મોટી સંખ્યામાં મહેમાનો આવવાના હોય ત્યારે આપણે સૌથી પહેલાં જેમને યાદ કરીએ છીએ એટલે કે તે છે મંડપ અને ડેકોરેશન. મંડપ અને ડેકોરેશન વ્યવસાયની વાત કરવામાં આવે તો છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીને કારણે મંડપ ડેકોરેશન ધંધામાં ભારે મંદીનો માહોલ છે. મંડપ ડેકોરેશન સાથે સંકળાયેલા જે તમામ ધંધાદારીઓ છે કે જે એકબીજા સાથે જોડાયેલા રહે તેવા હેતુસર આ વર્ષે અરવલ્લી જિલ્લા મંડપ ડેકોરેશન એસોસિએશન દ્વારા એક વાર્ષિક જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. મુખ્ય હેતુ કે જેમાં મંડપ ડેકોરેશનના સભ્યોને પરિવાર સુરક્ષા કવચ યોજનામાં જોડવા માટેની અપીલ કરાઈ. અરવલ્લી જિલ્લા મંડપ ડેકોરેશન એસોસિએશન દ્વારા મોડાસાના કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે વાર્ષિક જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. અરવલ્લી જિલ્લાના 400થી વધુ મંડપ ડેકોરેશનના સભ્યો ઉપસ્થિત રહ્યા. વાર્ષિક સભામાં આમંત્રિત મહેમાનોનું ફૂલહાર તેમજ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું. આ સભામાં મંડપ ડેકોરેશનના સભ્યોને પરિવાર સુરક્ષા કવચ યોજનામાં જોડાવા માટે ભાર મૂકવામાં આવ્યો. આ પ્રસંગે પરિવાર સુરક્ષા કવચ યોજના પરિવાર માટે કેટલી સાબિત થાય છે તે ડોક્યુમેન્ટરી ફિલ્મ દર્શાવીને જાણકારી અપાઈ. કે આપણે આપણો ધંધો કરી શકીએ છીએ રોજ, પણ આપણી હયાતી નહીં હોય ત્યારે આપણા મંડપ એસોસિએશનના સભ્યોના પરિવારનું શું થાય, એના માટેની એક પરિવાર સુરક્ષા કવચ યોજના લોન્ચ કરી, જેમાં મિનિમમ સહાય પ્રીમિયમથી, આમ વીમો નથી, પરિવારના સભ્યો જોડેથી જ પૈસા ઉઘરાવીને પરિવારના કુટુંબને આપવાના છે.
મિનિમમ સહાયથી 10 લાખ સુધીની સહાય એક મંડપના કુટુંબના આપીએ છીએ. વર્ષે ફક્ત 3650 રૂપિયા આપણે લઈએ છીએ. 55 વર્ષની ઉંમર સુધી, 55થી ઉપરની ઉંમરવાળા જોડેથી 5650 લઈએ છીએ. એનું કોઈ પણ રીતે મૃત્યુ થાય, એનું માનો કે અકસ્માતથી થાય કે કોઈ રોગથી થયું હોય, એના અમે પરિવારને સહાય કરવાની ભાવનાથી આખી આ સ્કીમ બનાવેલ છે. એના માટે અમે ગુજરાતના જુદા જુદા ખૂણે ખૂણે જિલ્લાઓમાં જઈ અમારા મંડપ એસોસિએશનના સભ્યોની મિટિંગ કરી દરેકના આની માહિતી આપીએ છીએ અને વધુમાં વધુ સભ્યો જોડાય એ ગણતરીથી અમે અત્યારે આ સ્કીમ માટે ફરીએ છીએ. અમારે દરેક લોકલ સભ્યો આના મેમ્બર હોવા જોઈએ, એ ગુજરાત એસોસિએશનના મેમ્બર હોવા જોઈએ, જેથી કરીને અમારી ગુજરાતની સભ્ય સંખ્યા સંગઠન બી મજબૂત થાય અને આપણા પરિવારના કુટુંબને આપણે સહાય કરી શકીએ એના માટેની એક યોજના અમે આજે લોન્ચ કરી. પરિવાર સુરક્ષા યોજના દ્વારા મારો પરિવાર આપણો પરિવાર અંતર્ગત એકબીજાના પરિવારને મદદની ભાવનાથી જોડવા માટે મંડપ ડેકોરેશનના સભ્યોને જોડવા અપીલ કરી. આ પ્રસંગે મંડપને લગતા સુશોભનને લગતી સામગ્રીઓ માટે ઓમ મંડપ મેન્યુફેક્ચરર અને સપ્લાયર્સ દ્વારા પ્રદર્શન ગોઠવવામાં આવ્યું. મંડપ માલિકોએ પ્રદર્શન નિહાળ્યું. વાર્ષિક જનરલ મિટિંગમાં પરિવાર સુરક્ષા યોજના શિબિર યોજી સંપૂર્ણપણે માહિતી આપી યોજનાનો લાભ લેવા માટે અનુરોધ કર્યો. આ સભામાં ગુજરાત મંડપ ડેકોરેશનના પ્રમુખ હોદ્દેદારો, અરવલ્લી જિલ્લા મંડપ ડેકોરેશનના હોદ્દેદારો, અન્ય જિલ્લાના મંડપ ડેકોરેશનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહી વાર્ષિક જનરલ મિટિંગને સફળ બનાવી હતી. હા, સુરેન્દ્રસિંહ રાઠોડ, પ્રમુખ અરવલ્લી જિલ્લા મંડપ ડેકોરેટર્સ એસોસિએશન. આજે અમારા મંડપ એસોસિએશનના આખા અરવલ્લી જિલ્લાના મંડપ ડેકોરેટર્સ ભાઈઓને આજે એક મિટિંગ 400થી વધારે સંખ્યામાં મળી, જેમાં પરિવાર સુરક્ષા એટલે કે મિત્રો જ્યારે એકબીજાને મદદ કરવાની ભાવના હોય ત્યારે એકબીજાના પરિવારને આપણે કેવી રીતે મદદ કરી શકીએ, એટલા માટે પરિવાર સુરક્ષા કવચ નામની એક પોલિસી, એક વીમાની યોજના જેવી એક યોજના ચાલુ કરી છે કે જેથી કરીને અમારો પરિવારનો કોઈ સભ્ય કોઈ કારણ અગમ્ય કારણોસર કોઈ કુદરતી મૃત્યુ થઈ જાય કે ગમે તે રીતે મૃત્યુ થાય તો એને 8-10 લાખ રૂપિયા અહીંયા એસોસિએશન આપી શકે એવી એ યોજના ગુજરાત મંડપ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ અને મહામંત્રી શ્રી ભાઈ રાજુભાઈ અમીન અને આખી એમની ટીમ દ્વારા એક સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં અમે આજે બધા જોડાવા માટે અરવલ્લી જિલ્લો સાગમટે અહીંયા ભેગો થયો હતો. 400થી ઉપરાંત વધુ સંખ્યામાં અહીંયા બધા મેમ્બર્સ ભેગા થયા છીએ અને સરસ મજાનો આજે કાર્યક્રમ કરી અને અમે આજે બધાએ આનંદ લીધો છે. એકબીજાનું અંદર સન્માન કર્યું, એકબીજાની ચર્ચાઓ કરી, સંગઠનને કેવી રીતે મજબૂત બનાવવું એની પણ આજે ચર્ચા કરવામાં આવી. બોલો, મારું નામ ગૌરાંગભાઈ શાહ, અરવલ્લી જિલ્લા નો હું મંત્રી છું, બરાબર. અને આજે અમારી 3-10 રોજ વાર્ષિક સામાન્ય સભા, જનરલ સભા કુમકુમ પાર્ટી પ્લોટની અંદર રાખવામાં આવેલી છે અને અહીંયા મોટા પાયે એક એક્ઝિબિશનનું આયોજન કરવાનું છે, કરવામાં આવેલું છે. અને ઓમ સપ્લાયર્સે અમને ખૂબ સાથ અને સહકાર આપ્યો છે. અરવલ્લી જિલ્લાની અંદર લગભગ 400 જેટલા મંડપના સભ્યો અહીંયા આખા જિલ્લામાંથી ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ ખૂબ મસ્ત વ્યવસ્થાના આયોજક રૂપે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. એમાં ઓમ સપ્લાયર્સ પરેશભાઈ બી અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે અને અમારા પ્રમુખ શ્રી સુરેન્દ્રસિંહ રાઠોડ, દિલીપભાઈ ભાવસાર અને ચીમનભાઈ પટેલ, બધા મોહસિનભાઈ બુરા બધાનો ખૂબ સાથ સહકાર હેઠળ આ અને વિપુલભાઈ ત્રિવેદી આ બધાનો ખૂબ સાથ સહકારની સાથે આ પ્રોગ્રામ ખૂબ સારી રીતથી પાર પડ્યો છે. વૈભવ રાઠોડ, GTV ન્યૂઝ, અરવલ્લી. પંચમહાલ જિલ્લાના શહેરામાં સ્વામી બાપાની જન્મજયંતિ નિમિત્તે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં મોટી સંખ્યામાં યુવક તેમજ યુવતીઓએ દોડ લગાવી. પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રેસ્ક્યુ ટ્રેનિંગ એકેડેમી ઇન્ટરનેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ રિસ્પોન્ડર ક્રોપ્સ દ્વારા, કે જે સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનો એક ભાગ છે, તેમના પ્રયત્નો થકી યુવાનોમાં જોશ અને જુસ્સો કાયમ રહે તેવા હેતુસર એક મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં યુવક યુવતીઓએ દોડ લગાવી હતી. સ્વામિનારાયણના ગાદી સંસ્થાનના આચાર્ય સ્વામી જીતેન્દ્રિય પ્રેયસદાસજી સ્વામીની પ્રેરણાથી સંસ્થાના સ્થાપક મુક્ત જીવન સ્વામી બાપાની જન્મજયંતિ નિમિત્તે શહેરા ખાતે નવયુવાનોમાં ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત ભાઈઓ અને બહેનો માટે 5 કિલોમીટર મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું. નાના બાળકોની દોડ સ્પર્ધા પણ યોજાઈ.
केशव ग्राउंड થી અણિયાત તરફ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। મેરેથોન દોડમાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓ સાથે 4 વર્ષની માહી પટેલ કે જે નાના બાળકોની સ્પર્ધા જેમાં 2 કિલોમીટરની દોડ પૂર્ણ કરી સૌના માટે આકર્ષણનું કેન્દ્ર બની સાચા અર્થમાં ફિટ ઇન્ડિયાનો સંદેશો આપ્યો હતો। આ મેરેથોન દોડમાં શહેરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર NR ચૌધરી, શહેરા પોલીસ સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા। કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાયું। આ કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો। પ્રીતેશ દરજી, GTV ન્યૂઝ, પંચમહાલ। કાંકરેજ ટોટાણા સંત શ્રી સદારામ બાપુના ધામમાંથી જામનગરમાં પૂરગ્રસ્ત લોકોની મદદ માટે 1000 મણ જેટલું અનાજ પહોંચાડવામાં આવ્યું છે। ટોટાણા સદારામ બાપાના આશ્રમના ગાદીપતિ દાસ બાપુના માર્ગદર્શન હેઠળ ટોટાણા ગ્રામજનો તરફથી જામનગરના પૂરગ્રસ્ત પીડિતોને અનાજની સહાય કરવામાં આવી છે। જામનગર જિલ્લામાં ધોધમાર વરસાદથી જે પૂરગ્રસ્ત ઘટના બની છે કે જે પૂર પીડિતો માટે અનાજની સહાય કરવામાં આવી છે। ટોટાણા ગામના યુવાનો દ્વારા પૂરગ્રસ્ત સહાય માટે અન્ય દાન એકત્રિત કરવામાં આવ્યું છે। ટોટાણા ગામ લોકોના સાથ સહકારથી અનાજ લઈને જામનગર જવા માટે રવાના થયા છે। પૂરગ્રસ્ત લોકોને સહાય માટે ટોટાણા ગામમાંથી આશરે 1000 મણ જેટલું રેશન કે જે પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં અનાજ વિતરણ કરવા માટે ટોટાણા યુવા ટીમ દ્વારા આઈસર ગાડી લઈ રવાના થયા છે। કનુજી ઠાકોર, GTV ન્યૂઝ, કાંકરેજ। તાલુકાના લવાણા ગામે વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી છે। લવાણા ગામ પાસે દારૂ ભરેલ ગાડી પલટી મારતા 2 ઈસમોને ઝડપી પાડ્યા છે। રૂપિયા 7,35,865 ની કિંમત ગાડી સાથે મોબાઈલ સાથે દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। બોલેરો પિકઅપ ડાલુ જેનો નંબર GJ08AU4059, જેમાં 1,342 નંગ જેટલી દારૂની બોટલ અને સાથે બોલેરો ગાડી એમ મળીને 6 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા છે। આરોપી જેમાં કનુભાઈ ધારશીજી ઠાકોર અને વિષ્ણુજી અમૃતજી ઠાકોર, તેની સામે હાલ તો દિયોદર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। કિશોર નાયક, GTV ન્યૂઝ, દિયોદર। લોધિકાના ખીરસરા નજીકના ઉદ્યોગ વિસ્તારમાં કોઈ કેમિકલવાળો કચરો ઠાલવી ગયો, જેથી કરીને 5 જેટલા પશુના મોત થયા છે। હાલ તો આ ઘટનાને લઈને રોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોધિકા તાલુકાના ખીરસરા ગામ નજીક પશુ ચરાવવાની ખુલ્લી જગ્યા પર ઔદ્યોગિક વસાહતનો કેમિકલવાળો કચરો ઠાલવવામાં આવે છે। ખીરસરા ગામના ભરવાડ બાબુભાઈના 10-15 જેટલા પશુઓ કે જે નિત્ય નિયમ મુજબ ચારો ચરવા માટે જતા હોય, જેમાંથી 1 ગાય અને 3 વાછરું કે જે ગાયોના મોત થયા છે। 3-4 ગાયો બીમાર છે, જેની સારવાર ચાલી રહી છે। પશુ ડૉક્ટરને બોલાવતા પશુના મૃત્યુનું કારણ કેમિકલયુક્ત આહાર હોવાનું જાણવા મળ્યું છે। ખીરસરા ગામના પશુપાલન ભરવાડભાઈ બાબુભાઈએ આ વિશે માહિતી આપી હતી। ગાયોના મૃત્યુની જાણ લોધિકા પોલીસને કરવામાં આવી છે તેવું પશુપાલન ભરવાડ બાબુભાઈ જણાવ્યું છે। ઔદ્યોગિક વિસ્તારોમાં ખુલ્લામાં કેમિકલવાળો કચરો ઠાલવાતી કંપનીઓ સામે તંત્ર ક્યારે કાર્યવાહી કરે છે તેવી લોકમાંગ હાલ તો ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ, GTV ગુજરાત ન્યૂઝ। નારી સશક્તિકરણના બણગાને શર્મસાર કરતી ઘટના નર્મદા જિલ્લામાં સામે આવી છે કે જેને એક દર્દના કિસ્સો પણ કહી શકાય। દૂધસર ગામની મહિલાની પ્રસૂતાની પીડા ઉપડી હતી ત્યારે આ મહિલાને જોડીમાં બાંધીને 5 કિલોમીટર સુધી ગ્રામજનો ચાલીને લઈ જવા માટે મજબૂર બન્યા હતા। પ્રસૂતિ સમયે જો આ મહિલાને સમયસર સારવાર ન મળી હોત અને મહિલાએ જો જીવ ગુમાવ્યો હોત તો તેના માટે જવાબદાર કોણ બને તે સૌથી મોટો પ્રશ્ન છે। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના દૂધસર ગામની મહિલાને એકાએક પ્રસૂતિની અસહ્ય પીડા ઉપડી હોય, મહિલાને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં કેવી રીતે પહોંચાડવી તે સૌથી મોટો પ્રશ્ન ગ્રામજનો માટે હતો। કારણ કે એક તરફ ધોધમાર વરસાદ હતો, જેને પગલે નદી નાળા છલોછલ પાણીમાં તરબોળ થઈ ગયા। બીજી બાજુ ધોધમાર ખાબકેલા વરસાદમાં નદી નાળા રસ્તા નાળા જે હોય છે તે ધોવાઈને તૂટી ગયા। સદંતર વાહન વ્યવહાર બંધ થઈ ગયો, વાહનની અવરજવર બંધ થઈ ગઈ। આ પીડિત મહિલાને પ્રસૂતિની સારવાર માટે હોસ્પિટલમાં સમયસર પહોંચાડવું હિતાવહ સમજીને આખરે ગ્રામજનો પીડિત મહિલાને જોડીમાં બાંધીને ઉચકીને છેક દૂથર ગામથી ફૂલસર ગામ સુધી એટલે કે 5 કિલોમીટર પગપાળા ચાલીને લાવ્યા। ત્યારબાદ મહિલાને વધુ સારવાર અર્થે 108માં ડેડિયાપાડા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જઈને દાખલ કરવામાં આવી છે। આ પીડિત મહિલા હાલ તો સ્વસ્થ હોવાનું જણાઈ રહ્યું છે, પરંતુ જો આ મહિલાને જોડીમાં બાંધીને લાવતી વખતે રસ્તામાં પ્રાથમિક સારવાર ન મળી હોય અને કદાચ તેના કારણે મહિલાએ જીવ ગુમાવ્યો હોત તો તેના માટે જવાબદાર કોને ગણવા તે સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે। દૂથર ગામની લલિતાબેન ગણેશભાઈ વસાવા ઉંમર વર્ષ 26 કે જેને પ્રસૂતિના દુખાવાની પીડા ઉપડી હોય, હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ગ્રામજનો મહિલાને જોડીમાં બાંધીને ખભા પર ઉચકીને ફૂલસર ગામ સુધી એટલે કે 5 કિલોમીટર સુધી પગપાળા ચાલીને મહિલાને લઈ ગયા। ગર્ભવતી પીડિત મહિલાનો આ એક દર્દનાક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે તેવું કહી શકાય, જે કિસ્સાએ નારી સશક્તિકરણને જાણે શર્મસાર કરી હોય તેવું લાગી રહ્યું છે। શું આપણા દેશમાં આને જ આપણે નારી સશક્તિકરણ કહીશું? અંતરિયાળ વિસ્તારની મહિલાની પ્રસૂતિની દર્દનાક કહાની કે જે
18મી સદીના યુગની તાસીરની યાદ અપાવી આંખોની પાપણ ભીની કરી નાખે તેવી છે. હાલ તો આ મહિલાની તબિયત સ્વસ્થ હોવાનું જણાઈ રહ્યું છે, પરંતુ આ ઘટના પરથી એવું કહી શકાય કે નારી સશક્તિકરણ માટે જોરશોરથી બણગા ફૂંકતી વિકાસની વાતોની ગાથા ગાતા સરકારના નેતા અને અધિકારીઓ આ ઘટનાને કારણે તેમનું સિર નતમસ્તક કરીને શરમાવીને ઝુકાવી નાખ્યું છે. જોડીમાં બાંધીને ઉચકી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતા મહિલાના દર્દનાક કિસ્સાની ઘટના ભારે ચર્ચાની એરણે ચડી ટોક ઓફ ધ ટાઉન બની ચકચાર મચી છે. વિપુલ ડાંગી, જીટીવી ન્યૂઝ, નર્મદા. નર્મદા જિલ્લામાં નામગીરથી ગીચડને જોડતા માર્ગ પરનો કોઝવે કે જે વરસાદી પાણીમાં ગરકાવ થયો, વાહન ચાલકો અટવાયા. દેડિયાપાડા માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના મોજુદા નામગીર ગીચડને જોડતા માર્ગ પરના નામગીર સહિત 2-3 જગ્યાએ તંત્રએ બનાવેલ નાલા નળિયા કે જે કોઝવેને પગલે વરસાદી સિઝનમાં ભારે વરસાદને કારણે કોઝવે પાણીમાં ગરકાવ થઈ જાય છે. દર ચોમાસામાં વારંવાર આ સમસ્યા કોઝવે પર રહે છે. ભારે વરસતા વરસાદમાં કોઝવે પર વરસાદી પાણી ફરી વળતા આખો કોઝવે પાણીમાં ગરકાવ થઈ જાય છે. વાહન વ્યવહાર અટવાય છે. કોઝવે પરથી વરસાદી પાણી ક્યારે ઓસરશે તેની ગ્રામજનો કલાકો સુધી રાહ જોવે છે. ધોધમાર ભારે વરસેલા વરસાદને પગલે કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા હોય વાહનોના ટાયરો થંભી ગયા હતા. ગ્રામજનો આ કોઝવે પરથી પાણી ઓસરવાની રાહ જોઈ હતી. અનેક એવા લોકો છે કે જે જીવનું જોખમ ખેડીને કોઝવેના ધસમસતા પાણીના પ્રવાહમાં પસાર થયા હતા. કોઝવે પરના પાણીના પ્રવાહમાં કોઝવે ક્રોસિંગ કરતી વેળા કોઈ દુર્ઘટના સર્જાશે તો તેના જવાબદાર કોણ રહેશે? ખરેખર આ જગ્યાએ તંત્રે ચોમાસાની સિઝન દરમિયાન અહીંથી પસાર થતા વાહન ચાલકો માટે સાવચેતક કે પછી સાવધાનીનું બોર્ડ લગાવવું જોઈએ. રૂટ વ્યવસ્થા જો ગોઠવવામાં આવે જેથી કરીને જીવના જોખમે પસાર થતા લોકોને પાણીના પ્રવાહનો ખ્યાલ આવે. કોઝવેની પારાવાર સમસ્યાને પગલે વાહન ચાલકો તેમજ ગ્રામજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ગ્રામજનોની માંગ છે કે વહેલી તકે કોઝવેની જગ્યાએ સેલ્ફ ડ્રેન પુલ બનાવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે. વિપુલ ડાંગી, જીટીવી ન્યૂઝ, નર્મદા. મુંબઈ વડોદરા એક્સપ્રેસ વેમાં ખેડૂતોની જમીન સંપાદન મામલો આજે ખેડૂતોને વળતર ચેક આપવામાં આવ્યા. કુલ 32 જેટલા ગામોના 1200 ખાતેદારને ચૂકવાયું વળતર. આજે ખેડૂતોને વળતરના ચેક અર્પણ કરવામાં આવ્યા. કુલ 32 ગામોના 1200 ખાતેદારને વળતર ચૂકવવામાં આવ્યું. અંદાજિત 5000થી વધુ ખેડૂત પરિવારને વળતર ચૂકવવામાં આવ્યું છે. 1 વીઘા દીઠ 1 કરોડથી વધુનું વળતર આપવાનું નક્કી કરાયું હોય. જૂની તંત્રી મુજબ 3 લાખથી 15 લાખ સુધીનું વળતર હતું, તેના બદલે 1 કરોડથી વધુ ચૂકવવામાં આવી રહ્યું છે. વળતરને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. બારડોલી તાલુકાના 3 ગામો અનુક્રમે નોગામા, ભુવાસણ, નિણતની પેમેન્ટની ચૂકવણી કરવામાં આવી છે. ખેડૂતોને ચેક વિતરણ કરવા માટે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ, પૂર્વ મંત્રી ઈશ્વર પરમાર તથા સુરત કલેક્ટર આયુષ ઓક હાજર રહ્યા હતા. આ એક ઇતિહાસ સર્જાય એ પ્રકારની ઘટના બની છે. પહેલાં જે નિયમ પ્રમાણે ખૂબ ઓછું વળતર મળતું હોય એવું ખેડૂતોને લાગતું હતું, એના કારણે એમનામાં નારાજગી હતી. એમણે વિરોધ પણ પ્રદર્શિત કર્યો, પરંતુ એમને પણ અભિનંદન આપું છું કે એમણે વિરોધ કર્યો પરંતુ કોઈ હિંસક આંદોલન નહીં, પોતાની રજૂઆતો યોગ્ય દિશામાં યોગ્ય રીતે એમણે પહોંચાડી, એટલા માટે સૌ ખેડૂત ભાઈ બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે કલેક્ટરશ્રી, અધિકારીઓ, મુખ્યમંત્રીશ્રી, રેવન્યુ મિનિસ્ટર જે તે વખતના શ્રી કૌશિકભાઈ, શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાજી અને ગણપતભાઈ વસાવા, અને તે વખતે મંત્રીશ્રી હતા ઈશ્વરભાઈ પરમાર પણ એમાં હતા, આ બધાની રજૂઆતો અને સૌ અધિકારીઓ સીએસથી માંડીને બધા અધિકારીઓ જે રસ લીધો અને એના કારણે જે રિવાઇઝ હુકમો થયા કલેક્ટરશ્રી સુરત, કલેક્ટરશ્રી નવસારી અને ભરૂચ દ્વારા પણ. આપનું નામ ને પરિચય? મિતેશ નાયક, ખેડૂત સમન્વય સમિતિ પ્રમુખ. કઈ રીતની લડત હતી ને અત્યારે હવે આટલું મહત્વનું વળતર? આ લડત એ માટેની હતી કે આ એવોર્ડ ડિક્લેર થઈ ગયેલા હતા 3 લાખથી લઈ અને 15 લાખ સુધીનું માત્ર વળતર આપવામાં આવી રહેલું હતું. એટલે અમે સમન્વય કરી આપણા નેતાશ્રીઓ, મંત્રીશ્રીઓ, મુખ્યમંત્રીશ્રીઓ અને રજૂઆત કરી કે ભાઈ આ 3 લાખથી 15 લાખ સુધીનું વળતર ખૂબ નજીવું છે, આ અતિથી ફળદ્રુપ અતિ જમીનો છે, તો આ જમીનોને મેક્ઝિમમ વળતર મળવું જોઈએ. જ્યારે ખેડૂત એની જમીન ગુમાવી રહ્યો હશે તો એને નાસીપાસ કરીને નેશનલ હાઈવે લિનિયર પ્રોજેક્ટ છે, અમે એને અટકાવવા નથી માંગતા, પણ વળતર સારું હોવું જોઈએ. અને સરકારના રજૂઆત પછી સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો ખેડૂત માટે. ખેડૂત લક્ષી સરકાર છે એટલે ખેડૂતે બહુ સારો નિર્ણય લીધો અને 1 કરોડથી પણ વધુ વળતર એમણે આપવાનું નક્કી કરી અને આજે 3 ગામનું વળતર ચૂકવ્યું. જે 11 કરોડ હતું એનું 42 કરોડ રૂપિયા કરીને આપવામાં આવ્યું. મારા ગામનું નામ ચિત્રા, બારડોલી તાલુકાનું તથા સુરત જિલ્લાનું પૂના નદી કિનારાનું છેવાડાનું ગામ છે.
અમારા ગામમાં 30 રૂપિયા જંત્રી હતી અને 30 રૂપિયા જંત્રી પ્રમાણે અમને પહેલાં ફેક્ટર પર માત્ર ને માત્ર 78,000 રૂપિયા એક વીંગાણા મળતા હતા. હવે એને ગુણ્યા 4 કરતા, એમાં જળની કિંમત ઉમેરતા અને બાંધકામ સહિત કોઈપણ ઉમેરતા, અમને એક વીંગાના માત્ર 3,85,000 રૂપિયા મળતા હતા, જે ખૂબ જ નજીવી રકમ હતી. અને એ બોગસ જંત્રીના કારણે અમને આ તકલીફ હતી. આ બાબતે અમે અમારા સંસદ સભ્ય, ધારાસભ્ય સહિત આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મોદીને, આપણા માર્ગ અને પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરી સાહેબને, ત્યાંના પૂર્વ મુખ્યમંત્રી આપણા રૂપાણી સાહેબને, તથા આપણા સ્થાનિક સ્તરના આપણા નેતાશ્રીઓ, આપણા સી આર પાટીલ સાહેબ, ઈશ્વરભાઈ પરમાર સાહેબ, પ્રભુભાઈ વસાવા સાહેબ, ગણપતભાઈ વસાવા સાહેબ સહિત બધા લોકોને અમે રજૂઆત કરી હતી. જનરલી આપણે સંઘર્ષ ઊભો કરવો હોય તો 4 ટાયર અને ભડકાઉ પાછળથી થઈ શકે, પરંતુ અમે સંઘર્ષના માર્ગે ના જતા અમે સમન્વય કર્યો. સંઘર્ષથી નહીં પરંતુ સમન્વયથી અમે એક વીંગાના 3,85,000 મળતા હતા, ત્યાંથી આજે અમને 1,85,000 રૂપિયા મળે છે. આખા સુરત જિલ્લાની અમે વાત કરું તો સુરત જિલ્લામાં માત્ર 32 ગામો વચ્ચે માત્ર 555 કરોડ રૂપિયા આવતા હતા, જે હાલમાં નવી રકમ વધીને 2,200 કરોડથી વધુ થાય છે. અને આ અમારો જે આ એક નવો ચીલો છે, જે ગુજરાતના ઇતિહાસમાં પણ સુવર્ણ અક્ષરે લખાશે, કે જે રીતે ગાંધીબાપુએ જે અહિંસાથી જે કાર્ય કર્યું હતું, તેમ અમે પણ સમન્વયથી આજે ખેડૂતોના આટલા સુધીનો ઉદ્ધાર કર્યો છે અને બધા ખેડૂતોને ખૂબ જ મોટા પાયે લાભ કરાવ્યો છે. રવિ કોઈચા, જીટીવી ન્યૂઝ, સુરત. આગામી નવરાત્રીને લઈને સુરત મનપા દ્વારા તમામ ખેલૈયાઓને વેક્સિન લઈ લેવા માટે અપીલ કરવામાં આવી છે. તાજેતરમાં જ રાંદેલના પાલ અને અઠવાલાઈન્સ વિસ્તારમાં એક જ એપાર્ટમેન્ટના 10થી વધુ લોકો સંક્રમિત થયા છે. આ બધા પાછળનું કારણ હાલ તો સોસાયટીઓમાં જે ગણેશોત્સવની ઉજવણી કરી હતી, જેમાં જે જાહેર મેળાવડો થયો હતો, તેને કારણભૂત માનવામાં આવી રહ્યું છે. નવરાત્રીનો તહેવાર નજીક હોય ત્યારે નવરાત્રીને લઈને પણ હવે સુરત મનપા દ્વારા તમામ ખેલૈયાઓને વેક્સિન લેવા અપીલ કરાઈ છે. નવરાત્રીમાં પણ મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે ત્યારે સંક્રમણ વધુ ન ફેલાય તે માટે મહાનગરપાલિકા દ્વારા જે કોઈ ખેલૈયાઓનો પહેલો ડોઝ બાકી હોય તેઓને પહેલો ડોઝ લેવા માટે અને જેઓને પહેલો ડોઝ મુકાઈ ગયો હોય તે બીજો ડોઝ સમયસર લઈ લે તે માટે અપીલ કરી છે. કોરોના સંક્રમણ જેથી કરીને વધુ ન ફેલાય સુરત મનપા દ્વારા અન્ય પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ તો કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળે છે. શહેરના અમુક વિસ્તારોને ક્લસ્ટર પણ જાહેર કરવામાં આવ્યા છે. જે વિસ્તારને ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યા હોય તે વિસ્તારમાં નવરાત્રીનું આયોજન નહીં કરી શકાય તેવું આરોગ્ય કમિશનર આશિષ નાયકે જણાવ્યું છે. અને જો આયોજન કરવામાં આવશે તો સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાશે. આયોજન કરાયું હશે તો શિક્ષાત્મક કાર્યવાહી પણ થઈ શકે છે. 6 કેસો આવ્યા છે તો તેવા સંજોગોમાં સ્વાભાવિક છે કે આ નવરાત્રી દરમિયાન પણ લોકો એકત્રિત થવાની શક્યતા છે. અને આ તમામ જે પોઝિટિવ કેસ આવ્યા તેમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ અને તેમની હિસ્ટ્રી મેળવતા તેમાંના મોટાભાગના કેસમાં ગત દિવસોમાં થયેલ સામાજિક તેમજ ધાર્મિક પ્રસંગોમાં તેઓની હાજરી પણ આ બાબતમાં કારણભૂત હોવાનું જણાયેલું છે. જેથી આગામી નવરાત્રી દરમિયાન મહત્તમ લોકો જે ભાગ લે તે તમામ વેક્સિનેટેડ હો તે બાબતે સુરત કોર્પોરેશન સરકાર તમામ શહેરીજનોને અનુરોધ કરે છે. કોર્પોરેશન વિસ્તારમાં હાલમાં 98.5% જેટલું વેક્સિન થઈ ચૂક્યું છે, જેનો ફર્સ્ટ ડોઝ કમ્પ્લીટ થઈ ગયો છે. તો જે બાકી છે તે તાત્કાલિક પોતાનો ફર્સ્ટ ડોઝ કમ્પ્લીટ કરે અને લગભગ 48% જેટલા લોકોનો સેકન્ડ ડોઝ પછી થઈ ચૂક્યો છે અને 1.5-2 લાખ લોકોનો સેકન્ડ ડોઝ ડ્યુ છે, તો તેઓ પણ આગામી નવરાત્રીના તહેવાર દરમિયાન પોતાના ડ્યુ ડોઝ છે તે કમ્પ્લીટ કરી દે તે હિતાવહ છે. કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનો આપણે સતત અમલ કરીએ. આપણા બુઝુર્ગો, આપણા વડીલો અને વૃદ્ધ વ્યક્તિઓ ફરીને ભલે વેક્સિનેટ થયા હોય છતાં કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનો સતત અમલ કરે તે જરૂરી છે. આપણે આપણી પોતાની સુરક્ષા રાખીએ, પરિવારને સુરક્ષિત કરીએ અને શહેરને પણ સુરક્ષિત રાખવામાં આપણું યોગદાન આપીએ તેટલું જરૂરી છે. અને જે વિસ્તાર ક્લસ્ટર જાહેર થયા છે તેના માટે કોઈક છે જાહેર? જે વિસ્તારો અત્યારે સુધીમાં સુરત કોર્પોરેશન દ્વારા 66 જેટલા સોસાયટી, ગલી, મહોલ્લા કે એપાર્ટમેન્ટમાં ક્લસ્ટર ડિક્લેર કરવામાં આવ્યા છે, ત્યાં નવરાત્રી મહોત્સવ ન યોજાય તે બાબતે તાકીદ કરવામાં આવી છે. અને સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન દ્વારા પોતાની એક ટીમ બનાવી અને વિવિધ નવરાત્રી પ્રસંગે ત્યાં ક્રોસ ચેકિંગ, સરપ્રાઇઝ ચેકિંગ માટેની પણ વ્યવસ્થા ગોઠવી છે કે જેથી લોકોમાં એક જાગૃતતા ફેલાયેલી રહે કોવિડ એપ્રોપ્રિએટ. રવિ કોઈચા, જીટીવી ન્યૂઝ, સુરત.
પટાર વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવારની 2.5 વર્ષની બાળકી રમતા રમતા ભેદી સંજોગોમાં ગુમ થઈ જતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જો કે દસેક કલાકની ભારે જહેમત બાદ બાળકીને હેમખેમ મુક્ત કરાવી માસૂમનું અપહરણ કરનાર નિસંતાન મહિલાની પોલીસે ધરપકડ કરી છે. પટાર વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવારની 2.5 વર્ષની બાળકી કે જે રમતા રમતા ભેદી સંજોગોમાં ગુમ થઈ હતી. ભટાર આઝાદનગર વિસ્તારમાં પરપ્રાંતીય પરિવારની આ 2.5 વર્ષની માસૂમ બાળકી કે જે બપોરના સમયમાં રમતા રમતા ભેદી સંજોગોમાં ગુમ થઈ, પિતા બપોરે જમવા આવ્યા ત્યારે પુત્રી નજરે ન પડી જેથી શોધખોળ કરી. સાંજે 4 વાગ્યાના અરસામાં ખટોદરા પોલીસને જાણ કરી. પોલીસ હરકતમાં આવી અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી. સ્થાનિક વિસ્તાર ઉપરાંત સીસીટીવી ફૂટેજના ચેકિંગ અંતર્ગત બાળકીને પડોશમાં રહેતા સંગીતા ભૈયાલાલ ગુપ્તા કે જે ભટાર રહે છે તેની હિલચાલ શંકાસ્પદ ગણાય. સ્થાનિકોની પૂછપરછમાં પણ બાળકી સંગીતા સાથે જોવા મળી હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે સંગીતાની પૂછપરછ કરી. માસૂમ બાળકીનું તેણે તેના પ્રેમી સાથે મળી અપહરણ કર્યાની કબૂલાત કરી. પોતે નિસંતાન હોવાથી માસૂમ બાળકીનું અપહરણ કર્યું. 3 થી 4 દિવસ પ્રેમીના ઘરે રાખ્યા બાદ તેઓ અજ્ઞાત સ્થળે રહેવા ચાલ્યા ગયા હોવાનું પ્લાનિંગ કર્યાની કબૂલાત કરી. પોલીસે સંગીતાની ધરપકડ કરી તેના પ્રેમીની શોધખોળ હાથ ધરી છે. રવિ કોઈચા, જીટીવી ન્યૂઝ, સુરત. મહીસાગર જિલ્લામાં જુદી જુદી કેટેગરીના 80 જેટલા દિવ્યાંગજનોને સરકારની સ્કીમ અંતર્ગત બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ દાહોદ તરફથી ₹5 લાખની સાધન સામગ્રી સાથે કોવિડ-19માં ઘરના જે કમાનાર વ્યક્તિ છે તેમનું અવસાન થયું હોય તેવા પરિવારજનોને 30,000ના ચેકનું વિતરણ કરાયું છે. મહીસાગર જિલ્લામાં જુદી જુદી કેટેગરીના દિવ્યાંગ, અંધ, અપંગ, મંદબુદ્ધિ, શ્રાવણમંદ જનોને બાળકોને સરકારની સ્કીમ અંતર્ગત બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ દાહોદ તરફથી 5 લાખ રૂપિયાની સાધન સહાય તેમજ ગીવ ઇન્ડિયા મુંબઈ તેમજ બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ દાહોદના પ્રયત્નો કે જેમાં કોવિડ-19માં ઘરમાં કમાનાર વ્યક્તિનું જો મોત થયું હોય તેવા 17 જેટલા પરિવારને 30,000ના ચેકની સહાય આપવામાં આવી. પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર, લુણાવાડા ધારાસભ્ય જિજ્ઞેશભાઈ સેવક, જિલ્લા પ્રમુખ દશરથભાઈ બારિયા તેમજ બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ દાહોદના ટ્રસ્ટી યુસુફી કાપડિયા, વિવિધ કેટેગરીના દિવ્યાંગો ઉપસ્થિત રહ્યા હતા. અંદાજિત 5 લાખ રૂપિયાના સાધનો દિવ્યાંગો માટે આજે આપવામાં આવ્યા. તદઉપરાંત ગીવ ઇન્ડિયા મુંબઈ તેમજ બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ દાહોદના સંયુક્ત પ્રયત્ને 17 જેટલા કોવિડમાં જવાબદાર કમાનાર વ્યક્તિનું મૃત્યુ થયું હોય તેવા કુટુંબને 30,000 રૂપિયાના 17 ચેક આપવામાં આવ્યા. એટલે કે અંદાજિત 5 લાખને 10,000 રૂપિયાના ચેકનું વિતરણ આજરોજ માન્ય સાંસદ શ્રી રતનસિંહભાઈ રાઠોડના હસ્તે તેમજ એમાં હાજર રહ્યા હતા ડિસ્ટ્રિક્ટ કલેક્ટર શ્રી ડૉક્ટર મનીષકુમાર આઈએસ, ધારાસભ્ય શ્રી જિજ્ઞેશભાઈ સેવક, એ 32 મલ્ટિપલ કાઉન્સિલ ચેરમેન શ્રી જેપી ત્રિવેદી સાહેબ અને ભાજપ જિલ્લા પ્રમુખ શ્રી દશરથભાઈ બારિયાજી ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાના તમામ કર્મચારીઓ સાથે અંદાજિત 10 લાખ રૂપિયાનું અત્રે વિતરણ કરવામાં આવ્યું છે. આ તબક્કે લુણાવાડાના વહીવટીતંત્રો તેમજ સાંસદશ્રી તેમજ ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ સંસ્થા વતી આભાર માનું છું અને આવી પ્રવૃત્તિઓ સતત અમારી દાહોદ અને લુણાવાડા ખાતે, મહીસાગર ખાતે ચાલુ રહેશે. આપ સૌના સહયોગ સાથે વંદે માતરમ, જય હિંદ. શું નામ સર આપણું? મારું નામ યુસુફી કાપડિયા, મંત્રી શ્રી બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ દાહોદ પંચમહાલ જિલ્લા શાખા, દાહોદ પંચમહાલ અને મહીસાગર જિલ્લા શાખા. આ પ્રસંગે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. દિવ્યાંગોને પોતાના કાર્યોમાં આગળ રહેવા માટે પોતાની દિવ્યાંગતાને દૂર રાખી આગળ વધવા કહ્યું હતું. મહીસાગર જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમારે જણાવ્યું હતું કે મહીસાગર જિલ્લાના દિવ્યાંગજનો તેમજ સંસ્થાએ જમીનની માંગ કરી છે જે સરકારની મર્યાદામાં રહીને પૂર્ણ કરવાની ખાતરી આપી છે. લુણાવાડા મત વિસ્તારના ધારાસભ્ય જિજ્ઞેશભાઈ સેવકે સંસ્થાની કામગીરી બિરદાવી સરકાર દ્વારા થતા કાર્યોની પણ માહિતી આપી અને દિવ્યાંગોને જ્યાં જરૂર પડે ત્યાં મદદની ખાતરી આપી છે. સુરદાસુ અને વિકલાંગ બાળકો માટે આજે લુણાવાડા ગોસાઈ સમાજની વાડીમાં લુણાવાડાના ધારાસભ્યશ્રી, અમારા મહીસાગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી, કલેક્ટરશ્રી અને ખાસ કરીને યુસુફી કાપડિયાજી, જેઓ રાષ્ટ્રીય અંધજન મંડળના મંત્રી તરીકેની ફરજો બજાવે છે, સેવાઓ બજાવે છે. છેલ્લા 30 વર્ષથી સંત સુરદાસો માટે અને વિકલાંગ બાળકો માટે ખૂબ સેવાઓ કરે છે. આજે હું એમ માનું છું કે લગભગ જે કોવિડમાં જેઓએ પોતાના સંતાનો ગુમાવ્યા છે, ખાસ કરીને પરિવારો માટે 17 વ્યક્તિઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું અને 80 જેટલા વિકલાંગ બાળકોને અને સંત સુરદાસ બાળકોને
સાધન સહાય અર્પણ કરવામાં આવી છે. ખરેખર આ કાર્ય. વિજય જોશી, જીટીવી ન્યૂઝ, મહીસાગર. પંચમહાલમાં શહેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ ધોરણ 1-8ની પાલીખંડા પ્રાથમિક શાળા કે જેને ફાયર એનઓસી તથા બિલ્ડિંગ વપરાશ સર્ટિફિકેટ ન મેળવતા પાલિકા દ્વારા સીલ કરવામાં આવી હોય સોમવારના રોજ ધોરણ 6-8ના બાળકોને અભ્યાસથી વંચિત રહ્યા હતા. શહેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ પાલીખંડા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 1-8માં 320 જેટલા બાળકો અભ્યાસ કરે છે. પ્રાથમિક શાળાને પાલિકા દ્વારા 5 ઓગસ્ટના રોજ ફાયર એનઓસી અને બિલ્ડિંગ વપરાશ સર્ટિફિકેટ માટે નોટિસ અપાઈ હતી. ગુજરાત હાઈકોર્ટ દ્વારા પીઆઈએલ નંબર 118/2020 તારીખ 15/12/2020ના હુકમ અન્વયે શાળા સંચાલકો દ્વારા ફાયર એનઓસી તથા બિલ્ડિંગ વપરાશ માટેનું સર્ટિફિકેટ મેળવવાનું થાય છે અને જો ન મેળવે તો રિજિયોનલ ફાયર ઓફિસર વડોદરાની સૂચનાથી તેઓની સામે કાર્યવાહી કરવામાં આવે, જેના અંતર્ગત 1 ઓક્ટોબરના રોજ ઇન્ચાર્જ ફાયર સેફટી અધિકારી જીતેન્દ્રસિંહ રાઠોડ, પાલિકાની અન્ય કર્મચારીઓની ટુકડી દ્વારા પાલીખંડા પ્રાથમિક શાળામાં ફાયર એનઓસી તેમજ બિલ્ડિંગ વપરાશ માટેના સર્ટિફિકેટની તપાસ કરાય. શાળા સંચાલકોનું માનીએ તો ગ્રાન્ટના અભાવે તેઓ ફાયર એનઓસી અને બિલ્ડિંગ વપરાશનું સર્ટિફિકેટ મેળવી નથી શક્યા. હવે નોંધનીય છે કે 3 વાર પાલિકા દ્વારા લેખિતમાં જાણ કરાઈ છતાં પણ કોઈ કાર્યવાહી નથી થઈ, જેથી પાલીખંડા પ્રાથમિક શાળાને સીલ કરવામાં આવી. શાળાને સીલ કરવામાં આવતા જેઓએ ફાયર એનઓસી નથી મેળવી તેવા લોકોમાં ફફડાટ ફેલાયો છે. પ્રાથમિક શાળામાં ધોરણ 6-8ના 116 બાળકો શાળાની સીલ મારવામાં આવતા અભ્યાસથી વંચિત રહ્યા. શિક્ષણ વિભાગ આ બાબતને ગંભીરતાથી લે તે જરૂરી છે. આ કિસ્સો કે જે ચેતવણીરૂપ કહી શકાય. હવે જોવાનું એ રહ્યું છે કે શાળાને મારેલા સીલ ક્યારે ખુલે છે. મહત્વનું છે કે પાલિકા દ્વારા સરકારી બિલ્ડિંગ હોય ત્યારે પ્રાથમિક વિભાગના જિલ્લા શિક્ષણાધિકારીને આ બાબતે જાણ કરવામાં આવે છે કે નહીં, તે પણ પ્રશ્ન શિક્ષણ વિભાગમાં ભારે ચર્ચાને ચકડોળ ચડ્યો છે. જી, પાલીખંડા પ્રાથમિક શાળા, તાલુકો શેરા, જિલ્લો પંચમહાલ, તારીખ 1 ઓક્ટોબર 2021ના રોજ સાંજે 4:45 નગરપાલિકા શહેરાની ટીમ દ્વારા આ શાળાને ફાયર એનઓસી તથા સ્કૂલ બિલ્ડિંગ વપરાશ સર્ટિફિકેટ ન હોવાના કારણે શાળાને સીલ મારવામાં આવી છે. શાળામાં 319 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, 9 શિક્ષકો કામ કરે છે. ધોરણ 1-5નું હોમ લર્નિંગનું શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ છે, જ્યારે 6-8નું શિક્ષણ કાર્ય આજે માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી અને માન્ય તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રીની સૂચના મુજબ બપોર બાદ શાળાને ફાયર એનઓસીનું કામકાજ શરૂ કરવાનું હોય, સીલ ખોલવામાં આવશે, ત્યારબાદ બાળકોને આ શાળામાં બેસાડવામાં આવશે તેવી સૂચના અમને ઓફિસથી મળેલ છે. અત્યારે અમે 6-8ના શિક્ષકો અને આચાર્ય તરીકે હું પ્રિતેશ દરજી, જીટીવી ન્યૂઝ, પંચમહાલ. છોટાઉદેપુર નાયબ પોલીસ અધિક્ષક કચેરી દ્વારા બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના વંદા ગામે રોડ પરથી સ્વરાજ ટ્રેક્ટરમાં ચોરખાનું બનાવીને ચોરી છુપીથી લઈ જવાતો ભારતીય બનાવટને વિદેશી દારૂનો લાખોનો જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં દારૂબંધી અંગે કડક કાયદાનું નિર્માણ કરવામાં આવ્યું, જેના અનુસંધાને પિયુષ પટેલ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક છોટાઉદેપુરની સૂચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર ડિવિઝન વિસ્તારમાં પ્રોહિબિશનના કાયદાનું કડક રીતે પાલન થાય અને બુટલેગરો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા અટકે જે હેતુથી બાતમીદારોને સક્રિય કર્યા હતા. આ દરમિયાન બાતમી હકીકત મળી હતી કે એક વાદળી સફેદ કલરના ટ્રેક્ટરની ટ્રોલીમાં ઈંટો ભરી હતી, જેની નીચે ચોરખાનું બનાવી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી કવાડથી ખાટિયાવાડ રોડ તરફ આવનારો છે. નાયબ પોલીસ અધિક્ષક કચેરી સ્ટાફના માણસોને બાતમી હકીકતથી વાકેફ કરી તાત્કાલિક નાકાબંધીમાં જવા માટે રવાના કર્યા. આ દરમિયાન વંદા ગામની સીમમાં રોડ પર બાતમી હકીકતવાળું ટ્રેક્ટર આવ્યું હતું. કોર્ડન કરી ઊભું રાખવામાં આવ્યું. ટ્રેક્ટરના ડ્રાઈવરને પૂછપરછ કરતા પોતાનું નામઠામ દિનેશભાઈ રૈજીભાઈ રાઠવા, રહેવાસી નવાનગર, તાલુકો ઘોઘંબા, જિલ્લો પંચમહાલ હોવાનું જણાવ્યું હતું. તેને પકડી લઈ ટ્રેક્ટરની ટ્રોલીમાં તપાસ કરી ઉપરના ભાગે પાકી ઈંટો ભરી હતી, જેને હટાવીને જોયું તો નીચેના ભાગે પ્લાયવુડ લગાવી ચોરખાનું બનાવ્યું હતું. ટ્રોલીના પડખા ખોલી તપાસ કરતા ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂનો જથ્થો સાથે ટ્રોલી, ટ્રેક્ટર, મોબાઈલ ફોન મળીને કુલ 6,17,100નો મુદ્દા માલ જપ્ત કર્યો છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. રેહાન પટેલ, જીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર.
હળવદ તાલુકાના 71 ગામના સરપંચો કે જે વિકાસના કામો બાબતે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હોય ત્યારે સરપંચે તાલુકા વિકાસ અધિકારીઓની ઓફિસમાં ઉગ્ર રજૂઆત કરી હતી। જો કે તાલુકા વિકાસ અધિકારીઓ તાનાશાહી ચલાવતા હોય તેવો આક્ષેપ સરપંચે કર્યો છે, સાથે જ મીડિયા કર્મીઓને ઓફિસની બહાર જ રહીને કવરેજ કરવા કહ્યું હતું। હળવદ તાલુકાના સરપંચોએ તાલુકા વિકાસ અધિકારીની ઓફિસમાં ઉગ્ર રજૂઆત કરી। સરપંચોએ જણાવ્યું હતું કે હળવદ તાલુકા વિકાસ અધિકારી તાનાશાહી ચલાવે છે। હવે સરપંચોનો એવો આક્ષેપ છે કે સરપંચોએ રજૂઆત કરવા માટે નહીં આવું તેવું ઉપરીઓ જણાવી રહ્યા છે। હળવદની ગ્રામ પંચાયતમાં સરપંચની પાંખો કપવાનો જાણે કારસો ચાલી રહ્યો હોય। ગામડામાં વિકાસના કામોમાં સરપંચની બાદબાકી, જ્યારે 15મા નાણાપંચની ગ્રાન્ટનું અણઘડ આયોજન સામે સરપંચોમાં રોષ જોવા મળી રહ્યો છે। આજથી સરપંચોએ આંદોલનનું મંડાણ કર્યું છે। તાલુકા વિકાસ અધિકારીએ પોતાની પોલ ખુલ્લી ન પડે તે માટે થઈને મીડિયા કર્મીઓને કવરેજ ઓફિસની બહાર રહેવા માટે કહ્યું। સમસ્યાનું નિરાકરણ ન થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ સરપંચો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। બરાબર, તો સરપંચો આક્ષેપ કેમ કરે છે કે અમને ના પડે છે કાંઈ ન આવતા? અમારા કોન્ટ્રાક્ટરો ગામમાં અમે સરપંચ તરીકે કામો આપતા હોય તો સ્વાભાવિક અમારા કોન્ટ્રાક્ટરો જ આવતા હોય, આદિકાળથી આવે અને આવતા જ રહેશે, આવવા ના જ છે, તો બેનજી એમને ના પાડે કોન્ટ્રાક્ટરો ને નહીં આવું તો સરપંચો થોડા ફ્રી હોય આવે। સરપંચો છે, બીજા બધા ગામના નોખા નોખા સરપંચો છે, જે અમુક સરપંચોને તથા દબાવવાની કોશિશ કરે છે, વારંવાર ટીડીઓને રજૂઆત મોકલી કરેલી છે। જે એક વિષય ટીકર ગામના સરપંચે 10-15 લાખના વિકાસના કામ કરેલા હતા એનું પેમેન્ટ પણ એને રોકેલું છે, અને અવારનવાર ઈ સરપંચ ધક્કા ખાઈ ગઈને થાકી ગયા, ચિત્રોડીના સરપંચ આવી ગયા, દેવળિયાના સરપંચ આવી ગયા, કોઈને ચેમ્બરમાં કરવાની પરમિટ જ નહીં। જાવા દો, તમારે પંચાયતમાં કામ છે, ફલાણું છે, સરકારના કામ છે, આ કામ છે, કોઈ દાખલા વાર આવ્યું તેમ કે કાલે આવજો, પરમ દિવસે આવજો, આવી પબ્લિક ની હળવદ તાલુકાનું આખું તંત્ર ખાડે ગયેલું છે, તો ખરેખર સરકારશ્રીને, નવી સરકારને મારું કહેવાનું એ થાય છે કે આ લોકો ઉપર ચાપતી નજર હોવી જોઈએ। ઓકે, મયુર રાવલ, જી ટીવી ન્યૂઝ, હળવદ। પોલીસ પુત્ર હોવાનું કહીને ઉમરપાડામાં કાપડની દુકાનમાં નોકરી કરતો યુવાન કે જે રૂપિયા 70,000 લઈને રફુ ચક્કર થયો હતો, વરાછા પોલીસે આ યુવાનને પકડી પાડ્યો છે। વરાછામાં સિલ્વર બેસ્ટ એપાર્ટમેન્ટમાં રહેતા ચેતન પરસોત્તમભાઈ કાકડિયા કે જે લાઠી અમરેલીના મૂળ રહેવાસી છે, જૂની બોમ્બે માર્કેટ સામે હાઉસિંગ બોર્ડમાં ડ્રેસ કુર્તીની દુકાન ધરાવે છે। સમયની જરૂરિયાત હોય તેમણે દુકાનમાં બહાર બોર્ડ લગાવ્યું હતું, જે અંતર્ગત જિજ્ઞેશ ઉર્ફે દેવ જોશી નામના યુવકે તેમની દુકાનમાં આવી પોતે રાજકોટનો વતની હોતા અને સાથે પિતા નરેન્દ્ર જોશી ઉર્ફે નાગરાજ કે તેઓ પોલીસમાં છે તેવી વાત કરી હતી। પિતાની રાજકોટથી કાપુદ્રા પોલીસ સ્ટેશનમાં બદલી થઈ હોવાની પણ વાત કરી, જેથી વિશ્વાસમાં આવી જતા કાકડિયાએ રૂપિયા 7,000ના પગારે તેમને નોકરીએ રાખ્યો। ગત 15 તારીખના રોજ બિલબુકમાંથી રોકડા રૂપિયા 70,000 ગાયબ થઈ ગયા હતા, જેની જાણ થતાં સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા। જિજ્ઞેશ ઉર્ફે દેવ જોશી કે જે 70,000 રૂપિયા ગાયબ કરી દીધા હોય તેવી ખબર પડી। બાદમાં પોલીસ ફરિયાદ બાદ જિજ્ઞેશ ઉર્ફે દેવોને વરાછા પોલીસે પકડી પાડ્યો હતો। અગાઉ પણ જિજ્ઞેશ કાપુદ્રા બાઇક ચોરી તેમજ રાજકોટમાં દુષ્કર્મનો ગુનો પણ નોંધાયો હોય। વરાછા પોલીસે આરોપીની વધારે પૂછપરછ શરૂ કરી છે। રાહુલ મકવાણા, જી ટીવી ન્યૂઝ, સુરત। છોટાઉદેપુર નગરમાં આવાસ યોજના અંતર્ગત લાભ નહીં મળતા જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। છોટાઉદેપુરના ગંજીફળિયામાં રહેતા અનુસૂચિત જાતિના 270 જેટલા ઘરો આવેલા છે, જેઓ નગરપાલિકામાં વેરો ભરે છે। કેટલાક લોકોના રેગ્યુલર વેરો ભરે છે, તેમજ બીજા એવા ઘરો છે કે જે છેલ્લા 100 વર્ષથી વેરો ભરતા આવ્યા છે। આ વિસ્તારના ગરીબ લોકો કાચા મકાનમાં રહે છે, જે મકાન કોઈ પણ સમયે પડી જાય તેવી સ્થિતિમાં છે। હાલ તો આ લોકો આવાસની યોજના માટેનો લાભ ઝંખી રહ્યા છે। છોટાઉદેપુર ગંજી વિસ્તારમાં જે વર્ષોથી જે પ્રશ્ન છે, જેને આવાસના લાભો પબ્લિકને મળ્યા નથી, એના માટે આજે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર મેડમ સાહેબશ્રીને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા અમે આશા રાખીએ છીએ કે વહેલી તકે ગરીબોને, જેમના મકાનોની હાલત એકદમ જર્જરિત છે, ક્યારે પડી જાય જાનલેવા બધું છે, તો એ લોકો ગરીબોને જલ્દીથી આવાસના યોજનાનો લાભ મળે એવી મેડમને વિનંતી છે, અને બસ એટલું જ કહું છું। જય હિન્દ, જય ભારત। શું નામ છે તમારું? મારું નામ છે કરણસિંહ પરમાર, છોટાઉદેપુર, ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ। રેહાન પટેલ, જી ટીવી ન્યૂઝ, છોટાઉદેપુર।
સુરત માતૃ સંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ દક્ષિણ ગુજરાત ઝોન 8 દ્વારા સંગીની મેળાનું આયોજન કરવામાં આવ્યું. સુરત લોહાણા મહાજનવાડી અંબાજી રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું, જેમાં વિશ્વ લોહાણા મહાપરિષદના પ્રમુખ સતીશભાઈ વિઠલાણી, મહિલા પ્રમુખ રશ્મિબેન વિઠલાણી ઉપસ્થિત રહ્યા. મહિલાઓને પગભર થઈ સ્વયં સિદ્ધ બનાવવા માટે પ્રેરણા આપવામાં આવી. પ્રમુખ સતીશભાઈ વિઠલાણી દ્વારા બહેનોને હંમેશા આગળ વધી પગભર થવા માટે સમજાવવામાં આવ્યું. સાઉથ ગુજરાત ઝોનના પ્રમુખ શૈલેષભાઈ સોનપાલ તથા તેમની ટીમની ઉપસ્થિતિ, દક્ષિણ ગુજરાત મહિલા વિંગના પ્રમુખ પ્રજ્ઞાબેન રાજા સાથે તેમની ટીમ દ્વારા બહેનોને પોતાની આગવી સૂઝબૂઝથી પરિવારને મદદરૂપ થવા માટે વાત કરાઈ. સુરત લોહાણા મહાજન પ્રમુખ મુકેશભાઈ ઠક્કર તથા તેમની ટીમ સુરત લોહાણા મહિલા મંડળ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરાયું. આ મેળામાં 30 જેટલા અલગ અલગ સ્ટોલનું આયોજન હોય. કાર્યક્રમની સમગ્ર જવાબદારી સુરત શહેર પ્રમુખ પીનાબેન ઠક્કર દ્વારા કરવામાં આવી. દક્ષિણ ગુજરાત મહિલા ઝોનની તમામ બહેનોના સાથ સહકારથી કાર્યક્રમનું આયોજન થયું. નવસારીના ઉષાબેન હિરાણીએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જી નમસ્કાર, હું પીના ઠક્કર. સંગીની મેલા સુરત, જે અમારું લુહાણા વિશ્વ લુહાણા મહાપરિષદ અમારી માતૃ સંસ્થા છે, અને એમાંથી સાઉથ ગુજરાત ઝોનમાં આજે સંગીની મેલાનું આપણે આયોજન કર્યું છે. અહીંયા કોરોના સમય દરમિયાન જે બહેનો ઘરેથી કામ કરતા શીખી એવી બહેનોના સ્ટોલ્સનું આયોજન કરવામાં આવ્યું છે. કેટલી બધી બહેનો એવી છે કે જે અલગ અલગ પ્રકારની કૃતિઓ, જે આર્ટ પણ બનાવ્યું છે. કેટલાક લોકો એવા છે કે જેઓ નાસ્તા વેચે છે, એ છે કુર્તી, ડ્રેસ, ચણિયાચોળી. સમાજની બહેનો એ કરેલા કાર્ય અને સમાજમાં ચાલતા બહેનોના વ્યવસાયને વધારે ને વધારે આગળ વધારવા માટે આ એક પ્રયત્ન છે, અને એમાં સમાજની બહેનોને અહીંયા સ્ટોલ આપ્યા છે અને તેઓએ પોતાનું પ્રદર્શન લગાવ્યું છે. જી આ સ્ટોલ અમે આજના દિવસ પૂરતું જ એક જ દિવસ માટે લગાવ્યું છે, અને આમાં 30 સ્ટોલ અલગ અલગ વ્યવસાયના સંકળાયેલા છે, અને આજે સવારે 10 વાગે એટલે 11 વાગે એનું ઓપનિંગ થશે, અને રાત્રે 9 વાગ્યા સુધી એ ચાલુ રહેશે. ત્યારબાદ આપણે બધી બહેનો પાસે કાર્ડ અને નંબર છે કે જેઓ ઘરેથી પણ કામ કરે છે, તો એનું બ્રાન્ડિંગ થશે, અને બહેનો ઘરેથી પણ એઓને જેને પણ જે પણ વસ્તુ જોઈતી હશે તેને આપવાની કોશિશ કરે. આજે સંગીની મેલા દ્વારા કોરોના સમય બાદ પહેલી વખત જ બહેનો, આત્મનિર્ભર નારીઓ જે ઘરે બેસી અને કંઈ ને કંઈ વસ્તુઓ બનાવે છે એના વેચાણ માટેનું આજે સંગીની મેલા દ્વારા પ્રદર્શન અને વેચાણ રાખવામાં આવેલું છે. અને મારો એ જ બધી બહેનોને મારો એક સંદેશ છે કે બહેનો કંઈ બી ઘરેથી જે કંઈ બી બનાવતા હોય, એનામાં કંઈ આર્ટ હોય, એના માટે આપણે ગર્વ લેવા જેવું છે, અને આપણે સમાજમાં આપણું આર્ટ બહાર લાવીએ અને મહિલા શક્તિ. રવિ કોઈચા, જીટીવી ન્યૂઝ, સુરત. માસૂમોની અવસ્થા જઈને મૃતક મહિલાની પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરવા માટે આવેલી પોલીસનું હૃદય પણ દ્રવી ઉઠ્યું હતું. શું છે સમગ્ર ઘટના, આવું સાંભળીએ. આ મામલે તપાસ કરતા સરથાણા પોલીસ મથકના PSI HL જેબલિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નવજાત બાળકી સહિતના ત્રણેય બાળકોનું હાલ સુરતમાં કોઈ સ્વજન નથી. બાળકોને બિહારમાં રહેતા તેમના સ્વજનો સુધી પહોંચાડવા માટે પોલીસે પ્રયાસ કર્યા. મૃતક રંજની દેવીની બહેનનો સંપર્ક પોલીસે કર્યો. પોલીસે તેણીને સુરત આવવા માટે અને સુરતથી પરત બિહાર જવાની ટિકિટના પૈસા અને સુરતથી બાળકોને તથા રંજન દેવીના મૃતદેહને વતન લઈ જવા માટે એમ્બ્યુલન્સના ભાડાના રૂપિયા આપવા સુધીની તૈયારી બતાવી. શરૂઆતમાં સુરત આવવા માટે તૈયાર રંજની દેવીની બહેને બાદમાં ઇનકાર કર્યો, જેને પગલે માસૂમોને એકબીજાથી વિખૂટા પડવાનો વારો આવ્યો. નવજાત બાળકીને સ્વિમેરમાં રાખવામાં આવી છે. બાળકીને માતાના દૂધની જરૂર હોય જેથી સ્મિમેર સ્થિત આવેલી મિલ્ક બેંકમાંથી આ દૂધની વ્યવસ્થા કરી અહીંના ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ દ્વારા તેની સંભાળ રાખવામાં આવી રહી છે. 5 થી 7 દિવસ સુધી પોલીસ રંજન દેવીના સંબંધોની રાહ જોશે. જો તેઓ મૃતદેહનો કબજો સ્વીકારવા નહીં આવે 5 થી 7 દિવસ સુધી પોલીસ રંજન દેવીના સંબંધીઓની રાહ જોશે. જો તેઓ મૃતદેહનો કબજો સ્વીકારવા નહીં આવે તો જરૂરી કાર્યવાહી કરી પોલીસ અંતિમવિધિ કરશે. મારું નામ જીની શર્મિન પટેલ છે. હું અહીંયા પરિચારી તરીકે ઘણા વર્ષથી NICUમાં ફરજ બજાવું છું. ઘણા બધા કિસ્સાઓ એવા જોવા મળે છે કે જ્યાં બાળકનો જન્મ થાય ત્યારે અહીંયા નવજાત શિશુ ICUમાં લાવવામાં આવે છે કે એને કોઈ તકલીફ હોય. જ્યારે અહીંયા એવો કિસ્સો જોવામાં આવ્યો છે કે માતાનો અવસાન થઈ છે અને બાળકને રાખવાવાળું કોઈ છે નથી, એના સગાવાળા કોઈ છે નહીં, એટલે એને NICUમાં રાખવામાં આવ્યું છે. એના હસબન્ડનો બી કોઈ અતોપતો છે નહીં, એટલા માટે એને NICUમાં આજે એની સંભાળ રાખવા માટે NICUમાં દાખલ કરવામાં આવી છે. અને એની સાથે બે એના ભાઈ પણ બેન પણ છે, એક 12 વર્ષનું છે અને 10 વર્ષનું છે. એને અનાથ આશ્રમમાં લઈ જવામાં આવ્યા છે અને આ બાળકને અહીંયા અમે NICUમાં દાખલ કરવામાં આવી છે. જ્યારે એને બાળકની જે જરૂરિયાત હોય એને જેવી રીતે કે એને દૂધ પીવડાવવાનું,
એને સાફ સફાઈની, એને દર બે કલાકે દૂધ પીવડાવવાનું, કે એવી રીતે અમે યશોદા માતા બનીને દરેક પરિચારિકા રાઉન્ડ ઓફ ક્લોક ડ્યુટી પ્રમાણે એની અમે ફરજ બજાવી છે. જેવી રીતે એને દૂધ પીવડાવવાનું, વાટકી ચમચીથી દૂધ પીવડાવવાનું, ખભા પર રાખવાનું, એને ડાયપર ચેક સાફ કરવાનું, એને ઊંઘળવાનું, રડતું હોય એનું ધ્યાન રાખવાનું, દરેક સંભાળ અમે પરિચારિકા રાઉન્ડ ઓફ ક્લોક એની ધ્યાન રાખીએ છીએ. ને અમે જ્યાં સુધી આ બાળકને કોઈ વ્યવસ્થા ના થાય ત્યાં સુધી અમે એવી ઈચ્છા રાખીએ છીએ કે અમે એની કાળજી પૂરેપૂરી લઈએ અને એને યોગ્ય સાર સંભાળ મળે એની અમે ફરજ બજાવવાની અમે ફરજ બજાવીશું. રાહુલ મકવાણા, જી ટીવી ન્યૂઝ, સુરત.